ચડવાનું, રસોડામાં નહીં જવાનું, દર્શન કરવા નહીં જવાનું, નિવેદ કરવાના હોય તો કર્મ નહીં કરવાનું, આ બધી પૂજા નહીં કરવાની. કર્મ ઘરમાં બે ત્રણ મહિલા હોય ને તો એને અલંગ બેહવાનું. यहाँ की सामाजिक व्यवस्था की वजह से जो मेंस्ट्रुअल हाइजीन के प्रॉब्लम है जो महिलाओं को और किशोरियों को इफेक्ट करते हैं और जो कभी कभी यहाँ की व्यवस्था की वजह से बता नहीं पाती है और अपने आप सहन करती रहती है, वो सब चीज़ों के लिए रिसोर्स पर्सन के हिसाब से इनकी समस्या को समाधान करने की कोशिश की. और हमने कई जगह पर ऐसी ट्रेनिंग भी रखी, वर्कशॉप भी किए, स्कूल्स में भी हमने जाकर जो पब्लिक हेल्थ सेंटर की नर्स के है, नर्सिस है, उनके माध्यम से हमने स्कूलों में जाकर किशोरियों के साथ, छोटी बच्चियों के साथ ये सब प्रोग्राम की शुरुआत की और उनको ट्रेनिंग करके ये समस्या उनकी कैसी आ रही है, उनके क्या प्रश्न है, वो सब सिखाने के लिए ये ट्रेनिंग करना हमने चाहा. છોકરીઓ ટાઈમમાં થાય છે અથવા એમસી ઉપર બેસે છે તો એને એ 5 દિવસ એક જાણે કોઈ મોટો અપરાધ કર્યો એવી એને લાગણી એનામાં અનુભવે છે. પણ હવે ધીમે ધીમે થોડી ટ્રેનિંગ આપ્યા બાદ, થોડુંક સમજાવ્યા બાદ, જે આધુનિકરણ આવ્યું છે તો હવે પોતાને પણ એમ બહાર વિકસિત કરે છે અને આ જે ટાઈમમાં થાય છે તો પોતાની સ્વચ્છતા સારી રીતે રાખી શકે આજની તારીખમાં. ટ્રેનિંગ આપી છે એ પુખ્ત ઉંમરની છોકરીઓ જે એમસી ઉપર થાય છે તો એને ખાસ કરીને પોતાની હાઇજીન એટલે કે સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવામાં માટે ટ્રેનિંગમાં શીખવાડ્યું છે. આની પહેલાં પણ શીખવાડ્યું હતું અને એ હાઇજીન સ્વચ્છતા માટે એ લોકોને સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવાનો અથવા તો જે કોઈ પીસ વાપરે છે તો એ પીસને સારા અને ચોખ્ખા પાણીથી, પૂરતા પાણીથી ધોઈ ડેટોલ યુઝ કરી અને ખાસ કરીને તડકામાં ભેજ રહિત કરવાનું કે જેથી કરીને સાવ ડિસઇન્ફેક્શન થઈ જાય. અને એનો મેઇન ઉદ્દેશ એ છે કે ભવિષ્યની માતાઓ અને હાલની તરુણીઓ જો પોતાની સ્વચ્છતા અને માનસિક રીતે તૈયાર થઈ જાય તો આગળ એનું ભવિષ્ય સુધરી શકે. અહીંયા એક વર્ષ થયું મારે જોબ ચાલુ કરે તો ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે અહીંયા આવ્યા એ વખતે છોકરાઓ બહુ જ ગંદા આવતા હતા અને અત્યારે એક બે વાર ટ્રેનિંગ આપી સમર્થ ટ્રસ્ટ તરફથી એના પછી છોકરાઓ એકદમ સ્વચ્છ અને ચોખ્ખા થઈને નહીં ધોઈ પછી આવે છે ચોખ્ખા કપડાં પહેરે. થયો છે ફાયદો કેમ કે ઘણા બધા છોકરાઓ નહીં ધોઈને તૈયાર થઈને આવે છે, બે ચોટલા વારીને આવે છે
અને માથું બાથું એ ચોખ્ખું સરસ ધોઈ આવે છે, એ લોકો આવે છે અને સંખ્યા પણ વધી છે. તો એસે ધીરે ધીરે હમને લોકો કો ખાસ કરકે મહિલાઓ ઓર કિશોરીઓ કો ગાંવ મે જાકર વાંડ વિસ્તાર મે જાકર ઉનકે સાથ મીટિંગ કિયા. હાઇજીન કી વ્યવસ્થા કે હિસાબ સે કૈસે અપને બચ્ચે કો સાફ સફર રખના હે યે સબ ભી હમને સિખાઈ. સવાર માં ઉઠીને બ્રશ કરી છી, નાસ્તા કર્યા પહેલા પોતાની ડીશ તો સાફ કરીને ડેટોલ થી હાથ ધોઈને સાફ કરી દઈએ છી. સાફ રાખવાથી કોઈને બીમારી નહીં, જેવી રીતે કે તાવ નહીં આવે, ઉધરસ, શરદી એવા વાયરસો નહીં આવે.